एवरीवन, धोरण 3 ની અંદર વિષય કલ્પોર પાઠ નંબર 5. હવે આગળ જુઓ પેજ નંબર 75 ઉપર. જેના વિશે માહિતી હોય ત્યાં રાઉન્ડ અને જે વધારાની માહિતી હોય ત્યાં લંબચોરસ કરો. તો તમને જેના વિશે માહિતી હોય આપેલી એના ઉપર રાઉન્ડ કરવાનું છે અને જે વધારાની માહિતી હોય બરાબર એની અંદર તમારે લંબચોરસ કરવાનું છે. પેલું આપેલું છે ઐશ્વર્યાની આંખો માંજણી છે. આપણે જેમ આગળ કોષ્ટક કરેલું હતું એવી જ રીતે આપણ કરવાનું છે. ઐશ્વર્યાની આંખો માંજણી છે એમાં તમને પેલું આપેલું છે ઐશ્વર્યાની આંખો માંજણી છે. તો હવે શું કહે છે? તો જેના વિશે કોના વિશે વાત કરે છે અને શું કહ્યું છે? હું તમને સમજાવવા માટે આ માત્ર લખું છું બરાબર. તમારે ખાલી રાઉન્ડ અને બોક્સ જ બનાવવાનું છે. તો આ વાક્યની અંદર કોના વિશે વાત કરે છે? તો કે આ વાક્યની અંદર ઐશ્વર્યાની આંખો માંજણી છે. તો કોની આંખો કોના વિશે? તો કે ઐશ્વર્યા વિશે વાત કરે છે બરાબર. તો શું આવશે? ઐશ્વર્યા. એટલે તમારે રાઉન્ડ છે એ ઐશ્વર્યા ઉપર કરવાનું રહેશે. ઐશ્વર્યાની આંખો કેવી છે? તો કે માંજણી એટલે કે ભૂરી આંખો બરાબર. ઐશ્વર્યાની આંખો કેવી છે? તો કે ઐશ્વર્યાની આંખો માંજણી છે બરાબર. શું કહ્યું છે? તો કે આંખો વિશે કહ્યું છે પણ શું? તો કે એની આંખો માંજણી છે. કોષ્ટક જેમ કરેલું છે એમ જ કરવાનું છે. બીજું આધ્યા ચંચળ છોકરી છે. કોના વિશે વાત કરે છે? તો કે આધ્યા વિશે વાત કરે છે. કેવી છોકરી છે? આધ્યા છોકરી છે પણ કેવી? તો કે ચંચળ. આધ્યા ચંચળ છોકરી છે. પછી તો આમાં કોના વિશે? તો કે આધ્યા વિશે. શું કહ્યું છે? તો કે આધ્યા છોકરી છે પણ કેવી? ચંચળ. ત્રીજું સોફિયાને ચોખા દાંત ગમે. કોના વિશે વાત કરે છે? સોફિયા વિશે. શું વાત કરે છે? તો કે સોફિયાને દાંત ગમે છે પણ કેવા? તો કે જેના દાંત ચોખ્ખા હોય ને એને દાંત ગમે. બરાબર સમજાઈ ગયું શું કરું છું? તો કે જેના વિશે વાત કરે છે એના ઉપર રાઉન્ડ કરવાનું અને જે વિશે એટલે કે શું કહ્યું છે? તો કે દાંત વિશે કહ્યું છે પણ શું? તો કે ચોખ્ખા દાંત હોય એને ગમે છે બરાબર. એટલે એના ઉપર બોક્સ કરવાનું છે. હવે અરમાન હોશિયાર વિદ્યાર્થી છે. તો કોના વિશે વાત કરે છે? તો કે અરમાન વિશે વાત કરે છે. શું કહ્યું છે? તો કે અરમાન વિદ્યાર્થી છે પણ કેવો વિદ્યાર્થી છે? તો કે હોશિયાર વિદ્યાર્થી છે. આ મેં માત્ર તમને સમજાવવા માટે જ લખેલું છે બરાબર. તમારે ક્યાંય લખવાનું નથી. માત્ર ગોળ અને બોક્સ જ કરવાનું છે બરાબર. તમારે ખાલી સમજવા માટે હું અહીંયા બાજુમાં લખું છું. હવે પાછું બ્રિજ વિજ્ઞાન વાર્તા ઓ વાંચે છે. તો કોના વિશે વાત કરે છે? તો કે બ્રિજ વિશે વાત કરે છે. એ વિજ્ઞાનની વાર્તા વાંચે છે. બ્રિજ છે એ વાર્તા વાંચે છે પણ કોની? તો કે વિજ્ઞાનની વાર્તા વાંચે છે. છઠ્ઠું
છઠ્ઠું આપેલું છે પરીતાએ સુંદર દ્રશ્ય જોયું. પરીતાએ સુંદર દ્રશ્ય જોયું. તો કોની વાત કરે છે? તો કે પરીતાની. કેવું દ્રશ્ય જોયું? તો કે સુંદર દ્રશ્ય જોયું. એટલે પરીતા અને સુંદર. સાતમું, દાદાને દાદાની ફાંડ ગોળ મટોર છે. તો કોની વાત કરે છે? દાદાની. દાદાની ફાંડ ગોળ મટોર છે. તો કોની વાત કરે છે? દાદાની. કેવી ફાંડ છે? તો કે ગોળ મટોર ફાંડ છે. સમજાઈ ગયો છે બાળકો? બરાબર. તો કે જેના વિશે વાત કરે છે એના ઉપર રાઉન્ડ, અને જેનું જેના વિશે વાત કરે છે શું કહે છે એના ઉપર ચોરસ કરવાનું છે. બરાબર. હવે આગળ કે છે તમને યોગ્ય વિકલ્પ મૂકો. નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. પાત્રું, પાત્રા કે પાત્રો. તો નવ્યાને છે એ બટન ટાંકવાના હતા. બરાબર. તેને ખાલી જગ્યા દોરો લીધો. તો કે પાત્રું દોરો લીધો એવું શોભે વાક્ય? નહીં. પાત્રા દોરો લીધા એવું શોભે? તો કે નહીં. લીધા એવું હતો પાત્રા દોરા લીધા, પણ આ એક વચન માં છે લીધો, એટલે કે પાત્રો દોડો લીધો. તો પેલામાં આવશે પાત્રો. બરાબર. પાત્રો દોડો લીધો. બરાબર થઈ ગયું. હવે પાત્રા દોડા લીધા, તો અહીંયા લીધો છે. પાત્રો દોડો લીધો, તો અહીંયા લીધા. લીધા આપેલું હોત તો શું આવે? પાત્રા દોડા લીધા. બરાબર. પણ શું આપેલું છે? દોડો લીધો, એટલે પાત્રો દોડો લીધો. હવે મિલંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. પકડ્યા તો બહુ વચન થાય, પણ એક વચન માં આપેલું છે. તો કે મિલંદે સાપ ખાલી જગ્યા સાપ પકડ્યો. એક કે એક? તો કે એક સાપ પકડ્યો. જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. ઠંડુ લસ્સી પીધી, ઠંડો લસ્સી પીધી કે ઠંડી લસ્સી પીધી? તો કે ઠંડી લસ્સી પીધી. ચોથું, સુષ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. તીખું મરચું ખાઈ શકે છે, તીખા મરચા ખાઈ શકે છે કે તીખી મરચું ખાઈ શકે છે? તો તીખ મરચું ખાઈ શકે છે. બરાબર. તમને આપેલું છે સુષ્મિતા તીખા મરચા ખાઈ શકે છે. એવું આપેલું હોત તો તીખા આવે, પણ શું આપેલું છે? તો કે મરચું. એક વચન માં આપેલું છે એટલે આવશે તીખું. તીખું મરચું ખાઈ શકે છે. પાંચમું, ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. મોટી ઓફિસમાં, મોટા ઓફિસમાં કે મોટું ઓફિસમાં? મોટી ઓફિસમાં, એટલે આવશે મોટી. ઝાડનું થડ ખાલી જગ્યા છે. ઝાડનું થડ જાડા છે, જાડી છે કે જાડું છે? તો ઝાડનું થડ જાડું છે. ડોસીમાના માથાના વાર ખાલી જગ્યા છે. માથાના વાળ ધોળું છે, ધોળા છે કે ધોળી છે? તો કે માથાના વાળ ધોળા છે. મારી બોલપેન ખાલી જગ્યા છે. મારી બોલપેન સસ્તું છે, સસ્તા છે કે સસ્તી છે? તો કે મારી બોલપેન સસ્તી
છે, બરાબર? આ ખાલી જગ્યા પુરાઈ જાય. હવે ફકરો વાંચો અને અનુલેખન કરો. તમારે ફકરો વાંચવાનો છે અને અનુલેખન કરવાનું છે. તો આમાં આપણે ઉપર જેમ કરેલું છે એમ કરવાનું છે. તો કે ફકરામાં જેના વિશે વાત કરે છે એના ઉપર રાઉન્ડ અને જે વાક્યમાં શું કહ્યું છે એ વધારાની માહિતી હોય એના ઉપર ચોરસ કરવાનું છે, બરાબર? તો હું પેલા પેલો પેરેગ્રાફ છે એ લખીશ અને પછી આપણે વાંચી અનુલેખન કરશું અને વધારાની માહિતી કઈ છે અને જરૂરી માહિતી કઈ છે, કોના વિશે કહે છે એ આપણે લખશું. તો તમને આપેલું છે પેલું કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તો પેલું વાક્ય આપેલું છે એમાં કોના વિશે વાત કરે છે એની ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે. જેમ ઉપર આપણે કહેલું છે સેમ એવી જ રીતે કોના વિશે વાત કરે છે, તો કે કાગડા વિશે. કેવો કાગડો? તો કે કાળો કાગડો. કેવો કાગડો? કાળો કાગડો. બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. કોના વિશે વાત કરે છે આ વાક્યની અંદર? તો કે સસલા વિશે. કેવો સસલો? તો કે સફેદ સસલો. સસલા સાથે ફરવા નીકળ્યો. તેવો હળવી કસરત કરતા હતા. તેવો હળવી કસરત કરતા હતા. તો તેવો એટલે કોની વાત કરે છે? તો કે કાગડાની, કાગડાની અને સસલાની વાત કરે છે. તેવો હળવી કસરત કરતા હતા. તો એ લોકો શું કરતા હતા? કોના વિશે વાત કરે છે? તો કે કસરત વિશે વાત કરે છે. તો કસરત ઉપર રાઉન્ડ આવશે. કેવી કસરત કરતા? તો કે હળવી કસરત કરતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા. હવે વાક્ય ત્રીજું, કાગડાને અચાનક ચક્કર આવ્યા, સસલાએ તેને દવા આપી. તો સસલાએ શું આપ્યું? કોના વિશે વાત કરે છે? તો કે આ વાક્યની અંદર કે છે કે કાગડો છે ને અચાનક ચક્કર આવે છે, તો એને સસલું છે એ દવા આપે છે. તો કોના વિશે વાત કરે છે? દવા વિશે. કેવી દવા આપી? તો કે કડવી દવા આપી. કાગડાએ તો મો બગાડ્યું. એટલે સસલાએ તેને ગળિયા લાડવા જમાડ્યા. તો હવે ચોથું વાક્ય છે, કાગડાએ તો મો બગાડ્યું. કાગડો છે દવા પી અને એને કડવું લાગે છે, મોઢું બગાડે છે. પછી સસલાએ તેને લાડવા જમાડ્યા. તો કોની વાત કરે છે? તો કે લાડવાની વાત કરે છે, કે સસલું છે એ જમાડે છે કાગડાને. શું જમાડે છે? તો કે લાડવા જમાડે છે, બરાબર? કોના વિશે વાત કરે છે? તો કે લાડવા વિશે વાત કરે છે.
કેવા લાડવા? તો કે ગળિયા લાડવા, એટલે કે મીઠા લાડવા જમાડ્યા. અને સસલાએ લાલ ગાજરની મજા માણી. પછી બંને ઘરે પાછા ગયા. પછી બંને ઘેર પાછા ગયા. હવે એના પછી પાંચમું વાક્ય, સસલાએ લાલ ગાજરની મજા માણી. તો કોની વાત કરે છે? તો કે ગાજરની વાત કરે છે. કેવા ગાજર? તો કે લાલ ગાજર. કેવા ગાજરની મજા માણી? તો કે લાલ ગાજરની મજા માણી. બરાબર. આ તમારે રાઉન્ડ પણ કરવાનું છે અને ચોરસ બોક્સ કરી ફરીથી અનુલેખન આ ફકરાનું કરવાનું છે. અહીંયા જે જગ્યા આપેલી છે ત્યાં, બરાબર, માં ફરી એકવાર લખવાનું છે તમને. સમજાઈ ગયું આમાં શું હતું? તો કે કોના વિશે વાત કરે છે, જેના વિશે વાત કરે છે એમાં રાઉન્ડ કરવાનું છે. અને શું કહ્યું છે? તો કે કાળો કાગડો. કેવો કાગડો? કાળો કાગડો. સસલું. તો કેવું સસલું? સફેદ. કસરત. તો કેવી કસરત? કોના વિશે વાત કરે છે? તો કે કસરત વિશે. શું? તો કે હળવી કસરત કરે છે. પછી વાત કરે છે દવા વિશે, કે સસલાભાઈ દવા આપે છે. તો કેવી દવા? કડવી દવા. પછી આપેલું છે સસલાએ તેને ગળિયા લાડવા જમાડ્યા. તો કોના વિશે વાત કરે છે? તો કે લાડવા વિશે. કેવા લાડવા? ગળિયા. સસલાએ લાલ ગાજરની મજા માણી. કેવા ગાજર? તો કે લાલ ગાજર. અને વાત કોની કરે છે? ગાજરની, બરાબર. અને અહીંયા વાક્ય છે એ પૂરું થાય છે. હવે એના પછી તમે અનુલેખન કરેલા ફકરાના વાક્યોમાં જેના વિશે માહિતી હોય ત્યાં રાઉન્ડ, અને જે વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો. આપણે અહીંયા કરેલું જ છે. એના પછીના પ્રશ્ન, વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો. મારા ઘરે ગાય છે. મારા ઘરે સફેદ ગાય છે. તો વાક્ય આપેલું છે એમાં વધારાનો શબ્દ ઉમેરી અને વાક્ય લાંબુ કરવાનું છે. અને જે વધારાનો શબ્દ હોય એની નીચે લીટી કરવાની છે. આકાશમાં પક્ષી ઉડે છે. આકાશમાં કેટલા પક્ષી ઉડે છે? ત્રણ પક્ષી ઉડે છે. સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. તો હવે એના પરથી લાંબુ વાક્ય બનાવજો. તમને વાક્ય આપેલું છે સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. તેની સામે લખજો સુરેન્દ્રએ ઉચ્ચે પતંગ ચગાવ્યો. બરાબર. તો આપણે વધારો શું કર્યો છે? તો કે પતંગ ચગાવ્યો. પણ ક્યાં ચગાવ્યો? તો કે ઊંચે પતંગ ચગાવ્યો. હવે ચોથું, દાદીએ લાડવા વહેંચ્યા. તો હવે આપણે વાક્ય બનાવશું. દાદીએ શું વહેંચ્યા? તો કે લાડવા. શું વહેંચ્યા? લાડવા. દાદીએ મમરાના લાડવા વહેંચ્યા. બરાબર. વધારો મમરા. મીના અને રેણુકાએ રંગોળી પૂરી. હવે વાક્ય, મીના અને રેણુકા
रेणुकाए सुंदर रंगोली पूरी। बराबर, वाक्य ना अपने वधारो करिए छे सुंदर। छठू वाक्य बनाव छो। मने केड़ी गमे छे। तो हवे लखजो, मने मीठी केड़ी गमे छे। केवी केड़ी? तो के मीठी केड़ी गमे छे। बराबर। हवे एना पछी झाड पर कबूतर छे। झाड पर 10 कबूतर छे। बराबर, 10 छे એ વધારો કરે છે। આમાં આપણે કરવાનું હતું તો કે વધારાની માહિતી ઉમેરી અને વાક્ય છે એ લાંબુ કરવાનું હતું।